स्वागत है तमारू अमारी चेनल मॉम एंड डॉटर कुक्स में। आज आप बनाशू पुलाव। पुलाव ए पण शाकभाजी वगरनो। ज्यारे उनाळामां घर में शाकभाजी न होय अने पुलाव खावानो मन थाय तो तमे आ दाळनो प्रोटीन थी भरपूर एवो पुलाव बनावीने खाई शको छो। अने आ खटमीठो पुलाव खावानी खूब ज मजा आवे छे, तो तमे एक वार चोक्कस बनावीने ट्राई करजो आ पुलाव। तो चलो बनावी लईए आजे आपणे आ प्रोटीन थी भरपूर एवो दाळनो पुलाव। नवी नवी रेसिपी शीखवा माटे अमारी चेनल ने सब्सक्राइब करो अने नवा वीडियोना नोटिफिकेशन माटे बेल आइकॉन ने जरूर दबाओ। तो आप सौ प्रथम दाळनो पुलाव बनावा माटे अहीं मैं 1/4 कप चणानी दाळ लीधी छे अने 1/4 कप आपणे मगनी मोगर दाळ लेवानी छे। बन्ने दाळ लईने आपणे एने सरस रीते धोई लेवानी छे। आ पुलाव खावानी खूब ज मजा आवे छे। आमां जे दाळ छे एनो स्वाद बहु ज सरस आवे छे, एटले आ पुलाव तमे एक वार चोक्कस बनावीने ट्राय करजो। तो आपणे बन्ने दाळने एक थी बे वार सरस रीते धोई लीधी छे अने आपणे एने पलाळवा माटे मूकी देवानी छे। आ पुलाव बनावानो होय एनी पहेला तमारे 2 કલાકે આ દાળ પલાળીને તૈયાર કરી લેવાની છે। હવે આ પુલાવનો સ્વાદ વધારવા માટે આપણે અહીંયા આમલી લીધી છે। અહીંયા મેં 5-6 ટુકડા આમલીના લીધા છે અને એની સાથે મેં 2 ટેબલસ્પૂન ગોળ લીધો છે અને આપણે એમાં ગરમ પાણી નાખીને એને પલાળવા માટે મૂકી દેવાનું છે અને આ પલળી જાય એટલે આપણે એને ગાળી લેવાનું છે અને એનો એક આપણે આમલી અને ગોળનો રસો તૈયાર કરી લેવાનો છે। હવે આપણે 1 કપ બાસમતી ચોખા લીધા છે એને આપણે લઈ લઈશું અને એને પણ આપણે 1-2 વાર ધોઈને લઈ લેવાના છે અને આપણે એને પછી 1/2 કલાક માટે પલાળવા માટે મૂકી દેવાના છે। જ્યારે પણ તમે બાસમતી રાઈસ પલાળીને બનાવશો ત્યારે એકદમ સરસ બનશે, તો આપણે એને 1/2 કલાક માટે પલાળીને લેવાના છે, બહુ વધારે વાર નથી પલાળવા દેવાના। 1/2 કલાક થઈ ગયો છે, આપણા રાઈસ પલાળીને તૈયાર થઈ ગયા છે અને આ બાજુ આપણે જે દાળ પણ પલાળીને રાખી હતી એ પણ સરસ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો બંને દાળ પણ સરસ પલળી ગઈ છે અને બંને દાળ પલળી જાય એટલે આપણે એને અલગ અલગ કાઢી લેવાની છે અને ચાણીમાં નિતારી લેવાની છે અને પછી આપણે કોરા કપડા પર એને પાથરી દેવાની છે એટલે એમાંથી પાણી સુકાઈ જાય। હવે આપણે રાઈસને બાફી લઈશું। તો એક વાસણ લીધું છે, એમાં મેં 4 કપ પાણી લીધું છે અને થોડુંક એમાં મીઠું નાખ્યું છે અને પાણી અને મીઠું ઉકળે એટલે આપણે જે પલાળેલા ભાત હતા એ અંદર ઉમેરી દઈશું અને આ ભાતને આપણે બાફી લેવાના છે। આપણે આ ભાતને ફાસ્ટ ગેસ પર બાફવાના છે, તો આ ભાતને બફાતા 6-7 જ મિનિટ લાગશે। તો તમે જોઈ શકો છો આપણા ભાત 6-7 મિનિટમાં સરસ એવા બફાઈ ગયા છે, બહુ આપણે વધારે નથી બફાવા દેવાના। ભાત આખા રહે અને થોડા કડક રહે એવા આપણે એને બાફવાના છે। તો આ ભાત થઈ ગયા છે, હવે આપણે એને ચાણીમાં કાઢી લઈએ। ચાણીમાં આપણે ભાતને નિતારી લીધા છે અને થોડું પાણી નીતરી જાય એટલે આપણે ભાતને એક થાળીમાં કાઢી લેવાના છે, એટલે આપણા ભાત સરસ છૂટા રહે અને તૂટે નહીં અને એકદમ સરસ કોરા થઈ જાય। તો ભાત પણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે પુલાવ બનાવવાની તૈયારી કરીશું। તો એક મેં પેન લીધું છે, એમાં મેં મોટા 3 ટેબલસ્પૂન ભરીને તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 2 ટેબલસ્પૂન શિંગદાણા ઉમેરી દઈશું અને શિંગદાણાને આપણે થોડા ક્રિસ્પી થાય એવા તળી લેવાના છે, મીડિયમ ગેસ પર તળવાના છે। તો આ શિંગદાણા આપણા એવા ક્રિસ્પી થઈ ગયા છે, હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈએ। હવે એ જ તેલમાં આપણે ચણાની દાળને પણ શેકી લેવાની છે। આ દાળને આપણે ક્રિસ્પી નથી કરવાની, થોડી ચડી જાય અને બફાઈ જાય એવી તૈયાર કરવાની છે, તો એને પણ આપણે મીડિયમ ગેસ પર 3-4 મિનિટ માટે શેકી લઈએ। તો તમે જોઈ શકો છો આપણી દાળ પણ સરસ એવી બફાઈ ગઈ છે અને ચડી પણ ગઈ છે, ચેક કરી લેવાનું કે કાચી તો નથી રહીને। તો આપણે આ દાળ થઈ ગઈ છે એને પણ આપણે બહાર કાઢી લઈએ। આ દાળને આપણે ક્રિસ્પી નથી કરવાની, બફાઈ જાય એટલી જ કરવાની છે। હવે એ જ તેલમાં આપણે મગની દાળ લઈ લઈએ, એ પણ ઉમેરી દઈએ। મગની દાળને થતા વાર નહીં લાગે, એને પણ આપણે મીડિયમ ગેસ પર શેકી લેવાની છે। તો આપણી આ દાળ પણ થઈ ગઈ છે, એને પણ આપણે તેલમાંથી બહાર કાઢી લઈએ। તો આપણી આ મગની દાળ પણ થઈ ગઈ છે, એને પણ આપણે બહાર કાઢી લઈએ। હવે આપણે એ જ પેનમાં પુલાવ બનાવવાની તૈયારી કરીશું। તો મેં વધારે તેલ નથી ઉમેર્યું એટલે જ તેલમાં આપણો પુલાવ બનીને તૈયાર થઈ જશે। હવે આપણે એમાં 1/2 ચમચી જીરું ઉમેરી દઈશું અને થોડીક અંદર આપણે હિંગ ઉમેરીશું, ગેસ ધીમો જ રાખવાનો છે। થોડાક આપણે એમાં લીમડાના પાન ઉમેરી દઈશું અને પુલાવનો સરસ કલર આવે એ માટે આપણે એમાં 1/4 ચમચી આપણે એમાં હળદર ઉમેરી છે। હળદર થઈ જાય એટલે આપણે એમાં 1/2 ચમચી મરચું ઉમેરી દઈશું અને આપણે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે, આપણા મસાલા બળી ન જાય એટલા માટે।
હવે આપણે જે ગોળ આમલીનું પાણી તૈયાર કરીને રાખ્યું હતું એ અંદર ઉમેરી દઈએ। એને પણ આપણે એકવાર સરખી રીતે મિક્સ કરી લઈએ અને એક મિનિટ માટે ઉકાળી લઈએ। તો આપણું ગોળ આમળીનું પાણી પણ સરસ એવું ઉકળી ગયું છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ। આપણે ભાતમાં પણ મીઠું નાખ્યું હતું એટલે આપણે મીઠું ધ્યાનથી નાખીશું। અને મને અત્યારે મરચાંની થોડી જરૂર લાગે છે તો હું થોડું મરચું વધારે ઉમેરું છું। તમારે તમારી તીખાશ પ્રમાણે મરચું વધારે કે ઓછું કરી શકો છો। તો આપણું આ પાણી સરસ ઉકળી ગયું છે અને આ પાણી બહુ બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું। જો તમારું પાણી બળી જશે તો તમારો પુલાવ છે ડ્રાય થઈ જશે, એટલે પાણીને બહુ બળવા નથી દેવાનું। હવે એમાં એક ઉકળો આવી ગયો છે। હવે આપણે એમાં જે દાળ તૈયાર કરીને રાખી હતી સિંગદાણા એ અંદર ઉમેરી દઈએ। એને પણ એકવાર મિક્સ કરી લઈએ અને હવે આપણે આમાં ભાત ઉમેરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણા ભાત કેટલા સરસ છૂટા એવા થયા છે, એક પણ દાણો તૂટ્યો નથી। ઉપર આપણે લીલા ધાણા ઉમેરી દઈએ થોડા અને આપણે હવે એને હળવા હાથે મિક્સ કરી દઈએ એટલે આપણા ભાત આખા રહે અને તૂટે નહીં। ગેસ આપણે અત્યારે ધીમો જ રાખવાનો છે અને તમારે આ સ્ટેજ પર જો તમારે મિક્સ કરીને પછી એકવાર ચેક કરી લેવાનું, જો મીઠું ઓછું હોય તો તમે ઉમેરી શકો છો। હવે આપણે આને એક જ મિનિટ માટે ઢાંકીને રવા દઈએ એટલે આપણા મસાલા અને ભાત સરખી રીતે મિક્સ થઈ જાય અને એક સરસ ફ્લેવર બેસી જાય। તો આપણો દાળનો ખટ્ટો મીઠો એવો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે, પ્રોટીનથી ભરપૂર। તમે એકવાર આ પુલાવ એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ ખાવાની મજા આવશે। તો આ ગરમા ગરમ આપણો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે। ઉનાળામાં ક્યારેક ઘરમાં કંઈ શાકભાજી ન હોય અને પુલાવ ખાવાનું મન થાય તો તમે આ બનાવીને ટ્રાય કરી શકો છો અને એની સાથે તમે દહીં પણ એન્જોય કરી શકો છો। તો આપણો આ ગરમા ગરમ પ્રોટીનથી ભરપૂર એવો દાળનો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે। જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ, આવજો।